કચ્છમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનના આકાશી દ્રશ્યોના અદ્ભુત નજારો જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર લીલોતરીનું સામ્રાજ્ય. કચ્છમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો નજર પહોંચે ત્યાં માત્ર લીલોતરીનું સામ્રાજ્ય. સ્મૃતિવનના આકાશી દ્રશ્યો સૌ પ્રથમવાર સામે આવ્યા. દ્રશ્યો ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન ગુજરાતમાં એક નવા પ્રવાસન સ્થળનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જેની ખાસ ઝલક સૌ પ્રથમવાર ZS TV ન્યૂઝ પાસે આવી છે. લીલાછમ ડુંગરો અને ડુંગરો વચ્ચેના ભૂલભુલામણી જેવા રસ્તાઓ આ દ્રશ્યો છે. તો પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનના હાલમાં પ્રોજેક્ટની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ નથી. કામ ચાલી રહ્યું છે, પરંતુ સૌ પ્રથમવાર આ પ્રોજેક્ટના આકાશી દ્રશ્યો સૌ પ્રથમવાર સામે આવ્યા છે. કચ્છમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવન તૈયાર થઈ રહ્યું છે, તેના ડ્રોન શોટ છે. કચ્છની લીલોડી ધરતી જોઈને એક હરખની લાગણી અનુભવાઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 તારીખે કચ્છ પધારી રહ્યા છે, ત્યારે અહીં આવેલા કચ્છની જનતા માટે 1,000 કરોડ થી પણ વધુ ભેટ આપવાના છે. ત્યારે વાત કરવામાં આવે તો ભુજમાં નિર્માણ પામેલા સ્મૃતિવનનું પણ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવશે. લોકાર્પણ કાર્યક્રમમાં સ્મૃતિવનમાં 2001માં જે કચ્છમાં ભૂકંપ આવેલો, વિનાશકારી ભૂકંપ, તેમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં આ સ્મૃતિવન બનાવવામાં આવે છે, જેમાં ભૂકંપની અનુભૂતિ કરાવતું પણ મ્યુઝિયમ પણ અંદર છે. તેમ સનસેટ પોઈન્ટ, ચેક ડેમ, વિવિધ ગેલેરીઓ, પાર્કવે તેમજ 85,000થી વધારે પણ વૃક્ષો વાવવામાં આવે છે. ભુજિયા ડુંગરની તળેટીમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનનો એરિયા લગભગ 300 એકર જેટલો છે, જેના આકાશી દ્રશ્યો સામે આવતા હોય એમ લાગી રહ્યું છે કે જાણે કચ્છ લીલી ચાદર ઓઢી હોય. કચ્છના સ્મૃતિવનમાં લીલોતરીનું સામ્રાજ્ય આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોમેર માત્ર હરિયાળી જ છવાયેલી છે. પ્રથમ ફેઝમાં 52 ચેકડેમ, પાથવે અને સનસેટ પોઈન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બીજા ફેઝનું કામ ચાલી રહ્યું છે. અહીં આકાર પામી રહેલું મ્યુઝિયમ આગવી વિશિષ્ટતા ધરાવે છે. લોકોને સ્વયંભૂ ભૂકંપની અનુભૂતિ થાય તે પ્રકારે આ મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે. આ ઉપરાંત ચેક ડેમોની ફરતે ધરતીકંપના મૃતકોની નામાવલી લગાવવામાં આવશે. ભૂકંપમાં મોતને ભેટેલા કચ્છના લોકોના નામ અને ગામ સાથેની યાદી 52 ચેક ડેમ પર લગાવાશે, જેથી તેમની યાદ સ્મૃતિવનમાં જળવાઈ રહે. આ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટ લગાવાયો છે, જેનાથી સમગ્ર સ્મૃતિવનમાં લાઇટનો જગમગાટ જોવા મળશે. 1,000થી વધુ વૃક્ષોનું વાવેતર ભુજિયા ડુંગરની તળેટીમાં પ્રોજેક્ટ ચાલતો હોય અને ફરતે ગ્રીલ અને પાર્કિંગ વ્યવસ્થા, રોડ રસ્તા સાથે ડુંગરની ઐતિહાસિકતા અને કિલ્લાનો ઇતિહાસ જાળવવા સમારકામ અને રિનોવેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્મૃતિવન હરિયાળું બનાવવા માટે સંસ્થાઓ દ્વારા 35,000 વૃક્ષો સાથે કુલ 85,000 વૃક્ષોનું 200-300 એકરમાં વાવેતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 2001માં કચ્છમાં ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની સ્મૃતિમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વધારે પણ વૃક્ષો વાવવામાં આવ્યો છે. આ સ્મૃતિ વન આગામી દિવસોમાં ટુરિઝમ માટે ખુલ્લું પણ મૂકવામાં આવશે, તેમજ કચ્છની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. અલી મોહન ચાકી, ZS TV કચ્છ.